કેશોદમાં નાગરિકતા સુધારા કાયદાને લઈને અલ્પસંખ્ય અધિકાર મંચ દ્વારા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું કેન્દ્ર સરકાર દ્વારા જે નાગરિકતા સુધારા બિલ રજૂ કરવામાં આવ્યું છે તે બંધારણીય મૂલ્યોથી વિપરીત છે તેમજ દિલ્હીની જામિયા મિલિયા ઇસ્લામિક યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પર પોલીસના બરબરતા ભર્યા વલણના વિરોધમાં મુસ્લિમ સમાજ રોષે ભરાયો છે જેને લઈને કેશોદમાં અલ્પસંખ્ય અધિકાર મંચના મુસ્લિમ અગ્રણીઓએ મોટી સંખ્યામાં હાજર રહીને મોવાડા દરવાજાથી મામલતદાર કચેરી સુધી વાહનો સાથે રેલી યોજી હતી અને બાદમાં આવેદન આવેદનપત્ર આપી આ કાયદો રદ કરવા રજૂઆત કરવામાં આવી હતી આ તકે મુસ્લિમ સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જે માનવતાનો કાયદો ભંગ કરવામાં આવ્યો છે અને આર્ટિક બંધારણ આર્ટિકલ ચૌદ પ્રમાણે ભારત દેશના તમામ નાગરિકોને સમાનતા આપવામાં આવી છે કોઈ પણ જાતના લિંગ જાતિ ધર્મના ભેદભાવ વગર આ દેશમાં નાગરિકતા મળી છે એની વિરુદ્ધ જે કાયદો લાવવામાં આવ્યો છે ભારત સરકાર દ્વારા એની સામે સમગ્ર સમાજે વિરોધ દર્શાવવા માટે આજે આવેદનપત્ર આપ્યું છે અને એને માત્ર મુસ્લિમ સમાજ નહીં સમગ્ર એસસી એસટી ઓબીસી સમાજનો પણ સંપૂર્ણ ટેકો છે અને એની ખાતરી માટે અમે પણ સાથે આવેદનપત્ર આપવામાં અહીંયા સાથે રહ્યા છીએ તો આ કાયદાની જે કાયદાનું જે બંધારણનું જે ઉલ્લંઘન થયું જે મૂળ ભાવના છે એ મૂળ ભાવનાનું ઉલ્લંઘન થયું છે એની સામે સમગ્ર ભારતમાં તમામ નાગરિકોમાં રોષ ફાટી નીકળ્યો છે આજે જામિયા મિલિયા યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ ઉપર જે દમન કરવામાં આવ્યું છે પછી અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ પર જે દમન અત્યાચાર કરવામાં આવ્યો છે એની વિરુદ્ધમાં ભારતભરની લગભગ તમામ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ રોડ ઉપર નીકળી ગયા છે વિરોધ કરવા માટે એટલે આ કોઈ એક કોમ કે ધર્મના લોકો માટે આ કાયદોનો નથી પણ આ કાયદો સમગ્ર ભારતીય સમાજની નાગરિકતા ની વિરુદ્ધનું છે એટલે એની સામે સમગ્ર ભારતમાં જ નહીં વિશ્વના દેશોમાં પણ રોષ ફાટી નીકળ્યો છે અને વિદ્યાર્થીઓ આજે રોડ ઉપર વિરોધ કરવા માટે નીકળે રહ્યા છે તો એને સપોર્ટ કરવા માટે અમે કેશોદમાં પણ આવેદનપત્ર આપવા માટે અહીંયા કલેક્ટર કચેરી પધારે છે બહુમતીના જોરે અલગ અલગ પ્રકારના એવા કાયદાઓ ઘડવામાં આવી રહ્યા છે કે જે ક્યાંક ને ક્યાંક મુસ્લિમ સમાજને અવરોધરૂપ થઈ છે મુસ્લિમ સમાજ ઉપર અત્યાચાર અને અન્યાય કરવાના ભાગરૂપે જે કાયદાઓ ઘડી રહ્યા છે જેમાં ખાસ કરીને ભૂતકાળની અંદરમાં ત્રણ કલાક બિલ અને ત્યારબાદ એનઆરસી અને સીએબી બિલ જે લઈ આવી અને મુસ્લિમોને જે માનસિક રીતે ટોર્ચિંગ કરવામાં આવે છે તેના વિરુદ્ધમાં સમગ્ર ગુજરાતની અંદરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યો છે તેના ભાગરૂપે આજે જૂનાગઢ જિલ્લાના કેશોદ મુકામે નાયબ કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર પાઠવી અમે અમારો આજે રોષ વ્યક્ત કરેલ છે અમારી માગણી એ છે કે આ ભારત દેશ સર્વ સમાજનો છે સર્વ સમાજ આ લોકો સમાજના લોકો હિન્દુસ્તાનની અંદરમાં સુખાકારીથી જીવી રહ્યા છે તેમને શાંત ચિત્તે જીવવા દેવામાં આવે અને કોઈપણ પ્રકારનું ટોર્ચિંગ કરવામાં ના આવે તેવી અમારી માંગણી છે